રાજપીપળા પોસ્ટ ઓફિસ ખાતે વિશ્વ ટપાલ દિવસની ઉજવણી કરાઈ. આ પ્રસંગે રાજપીપળા સ્ટેટના રાજવી મહારાજા રાજેન્દ્રસિંહજી વિજયસિંહજી ગોહિલના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમજ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આજે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી, જેમને પોસ્ટ અધિકારીઓ દ્વારા પોસ્ટની વિવિધ કામગીરી અંગે તેમજ ટિકિટ, પોસ્ટકાર્ડ, કવર, અંતરદેશી પત્ર અંગે અને બચત યોજના વિશે નિર્દેશન કરી જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા બચત એજન્ટ હેમાબેન જોશીએ જણાવ્યું હતું કે મેં ગામડામાં ફોન કરીને મહિલાઓને બચતનું મહત્ત્વ સમજાવ્યું હતું, જેને કારણે આજે નર્મદા જિલ્લામાં 3000થી વધુ લોકોએ પોસ્ટમાં ખાતા ખોલાવી બચત કરી રહ્યા છે. આ અગાઉ 2009માં તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ કામગીરી માટે સન્માનિત કરી હતી. હવે 2021માં પણ મને આ સિદ્ધિને બિરદાવી તેને મને આનંદ છે, એમ જણાવ્યું હતું. અત્રે પોસ્ટ માસ્ટર હેમુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ઉજવણીનો હેતુ લોકોમાં વેપાર, વાણિજ્ય અને દરરોજના જીવન વ્યવહારમાં દેશમાં ટપાલના મહત્ત્વની જાગૃતિ પ્રદાન અંગે જાણકારીનો છે. એક સમયે ટપાલ વિભાગને ભારે દબદબો હતો. એક સમયે ટપાલીને અબાલ વૃદ્ધ સૌ ઓળખતા. ટપાલ વિભાગનો ભારે દબદબો હતો. કોઈને ત્યાં શુભ પ્રસંગ હોય તો ટપાલીને અચૂક આમંત્રણ મળતું. ટપાલી સાયકલ લઈને ગામમાં ગામમાં ફરે, ઘરે ઘરે વિતરણ કરતા. તેને સાયકલની ઘંટડી વાગે એટલે લોકો તરત દરવાજે દોડી જતા. સૌને ત્યારે ઉત્સુકતા રહેતી કે અમારે ત્યાં કોઈની ટપાલ આવી છે કે કેમ. ટપાલ પણ જો કોઈ તાર અંગ્રેજીમાં આવે તો પોસ્ટ માસ્ટરને તેનો સાર અગાઉથી પૂછી લેતા, જેથી સારા ખબર હોય તો પરિવારને ઘરે મોં મીઠું કરાવતા. જ્યારે અશુભ સમાચાર હોય તો જે તે પરિવારને દિલાસો આપતા. પોસ્ટકાર્ડનો પણ દબદબો હતો. હવે તો માત્ર તે સંભાળના રૂપ બની ગયું છે. ગામના ચોકે ચોકે લાલ કલરની ટપાલ પેટી મુકાતી. જ્યારે ટપાલી તેમાંથી ટપાલ કાઢે ત્યારે છેલ્લી ઘડીએ આવનારા લોકો પોતાની ટપાલ લઈ લેવા આજીજી કરતા. વેવિસાર થયેલા યુવક યુવતીઓને અંગત લખેલા ટપાલ કવરની હંમેશા રાહ રહેતી. તે સમયે ટપાલ ઓફિસે રેડિયાના લાયસન્સની રકમ ભરવા જવું પડતું તથા દરેક પોસ્ટ ઓફિસે તારના મશીન રહેતા. ઇમરજન્સીમાં લોકોને તારથી સમાચાર પહોંચાડતા. તે સમયે તારમાં આવેલા ખબર અડધી રાતે પણ લોકોને પહોંચાડતા હતા. જોકે આજે ડિજિટલ ટેકનોલોજીના જમાનામાં પોસ્ટની સેવા વધુ ઝડપી અને વિશ્વસનીય બની એનું મહત્ત્વ જરાય ઘટ્યું નથી. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. નર્મદા જિલ્લામાં અથવા અને ભરૂચ જિલ્લામાં ફર્સ્ટ નંબરની કામગીરી હું કરી રહી છું.